इंग्लिश पीरियड में आपनું स्वागत छे। आने पहला आपणे पीडीएफ तमने मोकलेली स्पेलिंग ई स्पेलिंग ने पीडीएफ માંથી તમારે બાકી નોટ સી ડબલ્યુ એટલે બાકી નોટ બાકી નોટ માં લખવાના છે। પછી આપણે તેમાંથી હોમવર્ક કરવાનું એચ ડબલ્યુ એચ ડબલ્યુ એટલે હોમવર્ક બુક બરાબર ક્લિયર આનો સમજો એટલે જ્યારે જ્યારે તમને એક ઇન્ટ્રક્શન આપું કે એચ ડબલ્યુ સી ડબલ્યુ તો તમારે સી ડબલ્યુ એટલે બાકી નોટ સમજવી ને એચ ડબલ્યુ એટલે હોમવર્ક બુક સમજવું। आज आप यूनिट थ्री ट्रावेल प्लान एमा एक्टिविटी वन एग्जाम्स समझवाना छे। चलो स्टार्ट करिए। द व्हील्स ऑफ द बस गो राउंड एंड डाउन राउंड एंड डाउन राउंड एंड डाउन એટલે બસના પૈડા ફરે છે કેવા ગોળ 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 ગોળ। The people on the bus go up and down माने up and down। એટલે લોક કેમ થાય છે બસ ચાલે છે ઊંચા નીચા ઊંચા નીચા ઊંચા નીચા। The doors on the bus go open and shut open and shut। એટલે બસ ના બારણા ખુલે છે ને બંધ થાય છે ખુલે છે ને બંધ થાય છે પોલ્યુશન ને બંધ થાય છે। ધ હોર્ન ઓન ધ બસ ગોઝ બીપ 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 એટલે બસ નો હોર્ન કેમ વાગે છે બીપ 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 બીપ। ધ બેબી ઓન ધ બાઇક સેઝ વા 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 એટલે નાનું બાળક બસમાં છે એ રડે છે કેમ વા। The mummy on the bus says, અને તેની મમ્મી હતી બસમાં શું કરે શાંત રાખવા માટે શું કરે ઓકે। આ આપણી લાઈન હતી સમજણ પડી બરાબર વિડીયોને જોતા રહેજો શબ્દ સમજતા રહેજો અને વારે વારે સમજજો બોલજો અને આવડી જશે। હવે એની આગળ એક્ટિવિટી 2A અને 2B ની એક્સરસાઇઝ આપી છે એ તમને આ વિડિયોના અંતે હું તમને કોપી કરીને આપીશ એમાંથી તમારે જોઈ જોઈને એ લખવાનું છે। એમાં ચિત્ર ને સ્થળોના નામ લખવાના છે ચિત્ર પરથી હોસ્પિટલ છે ગાર્ડન છે બરાબર પછી પોસ્ટ ઓફિસ છે સ્કૂલનું ચિત્ર છે એ તમારે એના સ્પેલિંગ સામે લખવાના છે એ તમારી ટેક્સ્ટ બુકમાં જ લખવાના છે ઓકે। Bye-bye.